जय अपंगिका, जय हिंद। श्री गुर्जर क्षत्रिय कड़िया समाज गुजरात हिंदुस्तान अने समग्र पृथ्वी पर वसता हरेक ज्ञातिजनों ने मारी नम्र अपील छे कि ज्यारे समग्र विश्व कोरोना वायरस कोविड-19 महामारी झपेट में आ गयु त्यारे हरेक ज्ञातिजन देशना हरेक नागरिक आजनी तारीख में पोतपोतानी व्यवस्था प्रमाणे जे ते जग्याए छे ई एमना घरे रहे एमना परिवार ने एमना समाज ने अने एमना देश में देश ने सुरक्षित राखवा माटे आजनी तारीख में आपणा बधानी नैतिक जवाबदारी अने फरज थाय के आपणे घरे रही अने संपूर्णपणे आपणा परिवार अने देश सेवामां समर्पित थई जईए। साथे हूँ सोशियल मीडियाना माध्यमथी जोई रह्यो छूं, प्रिंट मीडियाना माध्यमथी, इलेक्ट्रॉनिक मीडियाना माध्यमथी जोई रह्यो छूं कि आजनी तारीखमां हजी घणा लोको आने सीरियसली नथी लई रह्या। एक सामान्य उदाहरण आपूं कि 15 फेब्रुआरीनी आसपास अमेरिका, यूरोप त्यां 5 केस हता, हिंदुस्तानमां 5 केस हता અને આજની તારીખમાં આ બધા કન્ટ્રીઓની અંદર 35-40 હજાર કેસ થઈ ગયા છે, જ્યારે હિન્દુસ્તાનની અંદર 500 કેસ થયા છે। તો આ જે 500 કેસની કેર જે છે મોદી સાહેબે 15 જાન્યુઆરીથી જ હિન્દુસ્તાનની અંદર શરૂઆત કરી દીધેલી હતી અને હિન્દુસ્તાનના હરેક નાગરિકોના સપોર્ટ, હરેક સ્ટેટના સરકારી સિસ્ટમના સીએમ, ગુજરાતના સીએમ શ્રી રૂપાણી સાહેબ અને સમસ્ત ડોક્ટરોની ટીમ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને રિલેટેડ એસેન્શિયલ સ્ટાફના સપોર્ટથી આજે આપણે આપણા ઘરે સુરક્ષિત છીએ। પણ હજી બી ઘણા બધા લોકો અહીંયાથી ત્યાં સ્થળાંતર કરી રહ્યા છે અને આપણે જે હિન્દુસ્તાનમાં સેકન્ડ લેવલ સ્ટેજનું કોરોના વાયરસનો સ્ટેજ જે છે એ મારે તમને સમજાવવાનું છે કે આ સ્ટેજ આજે થર્ડ લેવલ પર ચાલી ગયો છે સોશિયલ ટ્રાન્સમિશનના દ્વારા। કે આજે સુરતના લોકો દેશમાં ગયા, સુરતના લોકો અમદાવાદ ગયા, અમદાવાદના દેશમાં ગયા, એમ ઘણા બધા આખા હિન્દુસ્તાનની અંદર અહીંથી ત્યાં લોકો જઈ રહ્યા છે। તો મારી બધાને નમ્ર અપીલ છે કે જે લોકો જે જગ્યાએ છે એમના ઘરે એમના પરિવાર સાથે સુરક્ષિત રહે અને સમાજ અને દેશની સેવામાં પોતાના સેલ્ફને સમર્પિત કરે। સાથે હિન્દુસ્તાનની અંદર હું એવું ઘણું બધું જોઈ રહ્યો છું કે મોદી સાહેબ આ ફી માફ કરે કે આ વસ્તુ ચેક કરે કે ફાઇનાન્શિયલ કન્ડિશનનો ચેક કરે કે ધંધાકી રોજગાર। તો બધાને મારી નમ્ર અપીલ છે કે મોદી સાહેબ અને સરકારની સિસ્ટમમાં ઘણી બધી રાહતો આપમાં બી આપણે જોયેલું છે, આજે બી સાંજે એમનું એક સંબોધન આવશે। તો હરેક લોકોને મારી નમ્ર અપીલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલું બને એટલું કોરોના વાયરસ રિલેટેડના અવેરનેસના પોસ્ટો શેર કરે, વોટ્સએપમાં, સોશિયલ મીડિયામાં, ન કે સરકારે શું કરવું જોઈએ આ બધી ચર્ચાઓ કરે। સાથે આજની તારીખમાં આ કોરોના વાયરસ જે છે હિન્દુસ્તાનની અંદર, સમગ્ર વિશ્વની અંદર, આજે આપણે ઘરે છીએ, આવી જ રીતે જો બહાર નીકળતા રહેશું તો આપણું પરિવાર તો શું, આપણો દેશ તો શું, સરકાર તો શું, ભગવાન બી આપણને નહીં બચાવી શકે આ બરડામાંથી। તો ફરીથી નમ્ર અપીલ છે, સાથે હિન્દુસ્તાનના કોઈ બી નાગરિક, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના કોઈ બી જ્ઞાતિજને ડરવાની જરૂરિયાત નથી, કારણ કે હિન્દુસ્તાનની અંદર જ્યારે જ્યારે આવી કોઈ આપદાઓ આવી છે સરકાર તો ખડેપગે છે અને આપણા સૌભાગ્ય છે કે મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી આપણી પાસે છે। સાથે આપણા સમાજનું ગુરુગાદી એવું સત્તાધાર ધામ જ્યારે જ્યાં 50-50 હજાર લાખ લાખ માણસો જમતા હોય તો આવી તો આપણી ઘણી બધી સંસ્થાઓ સમાજની અંદર છે, એનજીઓ છે, કોર્પોરેટ સેક્ટર છે, ખાલી એક મોદી સાહેબનો આદેશ ન બી આવે તો બી આ લોકો સમાજ સેવામાં હંમેશા જોડાયેલા હોય છે। પણ આજની પરિસ્થિતિમાં કોવિડ-19ની જે ગાઈડલાઈન છે કે બને એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી, એકબીજાથી દૂર રહી, આ પરિસ્થિતિની અંદર જ્યારે મહામારીની અંદર આપણે એકબીજાને હેલ્પ ન કરી શકીએ એવી પોઝિશન હશે, તો જ્યારે જ્યારે આપણને મોદી સાહેબની ગાઈડલાઈન આવશે ને મોદી સાહેબનો આદેશ આવશે તો આ આપણી બધી જ સંસ્થાઓ હિન્દુસ્તાનની લેવલ, પછી મંદિરો હોય, સંસ્થાન હોય, સામાજિક સંસ્થાન હોય, રાજકીય કોર્પોરેટ સેક્ટર હોય, આ બધા જ હિન્દુસ્તાનની અંદર સેવા આપવા માટે તત્પર છે। સાથે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક જ્ઞાતિજનોને મારી નમ્ર અપીલ છે
કે જ્યાં જ્યાં ટાંક પરિવારની જરૂરિયાત સમાજને છે, સમાજને પડી હશે અથવા સમાજને લાગશે, તો ટાંક પરિવાર હરહંમેશા સાથે હશે. અને સનશાઇન ગ્લોબલ ફાઉન્ડેશન બી 24 કલાક સમાજના હરેક કાર્યમાં જોડાયેલું છે. તો ફરીથી નમ્ર અપીલ, ફક્ત તમારે આજની તારીખમાં પોતાની ઘરે રહી પોતાના પરિવાર અને પોતાના સમાજ અને પોતાના દેશને સમર્પિત થઈ અને જે કંઈ કોરોના વાયરસની COVID-19ની ગાઈડલાઇન સરકાર મુજબની છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. અને બધા બે હાથ જોડીને ફરીથી નમ્ર અપીલ કરું છું કે પોતપોતાની ઘરે રહીએ. ગામડામાં બી લોકો હજી બહાર અહીંયાથી ગયેલા મોટા સેન્ટરમાંથી એ બહાર ફરી રહ્યા છે, તો એમને બી ખાસ નમ્ર અપીલ કે ત્યાં સુધી સરકારની સિસ્ટમો, પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક ખૂણે ખૂણે ન પહોંચી શકે, તો આપણી પોતાની નૈતિક જવાબદારી છે કે આપણે ફક્ત ને ફક્ત ઘરમાં રહીએ. અને જે લોકો બહાર છે એને બી આપણે કહીએ કે એ એમના ઘરે રહે અને આપણે આ મહામારીમાંથી ટૂંક સમયમાં બહાર આવીએ એવી આપાગીગાને પ્રાર્થના છે. કારણ કે આ જે મહામારી છે એનું જ્યાં સુધી વેક્સિન ફાઇન્ડ આઉટ નહીં થશે ત્યાં સુધી આપણી માટે, સમગ્ર દેશ માટે, સમગ્ર વિશ્વ માટે આ ચુનૌતી રહેશે. અને આ કોઈ 10-15 દિવસ માટેની મહામારી નથી, જ્યાં સુધી સમગ્ર વિશ્વ આમાંથી બહાર નહીં નીકળે. અને એ વાતને કદાચ 2 મહિના બી લાગે, 4 મહિના બી લાગે, 6 મહિના બી લાગે, તો આપણે આ વાતને સિરિયસલી સમજીએ અને સરકાર સમાજને સપોર્ટ કરીએ, ઘર પરિવાર સાથે રહીએ. આ જ મારી તમને નમ્ર અપીલ છે. સમસ્ત ગુર્જર સ્ત્રી કડિયા સમાજના જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો, બાળકોને જય આપાગીગા, જય હિન્દ, વંદે માતરમ.